સામે જોડી દેવાનું છે ત્યાર બાદ આપણે અહીંયા પોપટ આપેલા છે એની સામે મરચા છે તો અહીંયા નજીક પડતું હોય એની સાથે આપણે જોડી દેવાનું છે આ રીતે તમે સામે સામે જોડી શકો છો અહીંયા કુશી આપેલી છે તો એને આવી રીતે જોડકા જોડી દેવાના રહેશે હવે ત્યાર બાદ પેજ નંબર 40 શુકવા અહીંયા જેટલા તાળા હોય એની સામે ચાવીઓ આવી હોય તો એક સરખા હોય ને એને જોડવાના છે તો આપણને ખબર છે કે તાળું કોની સાથે હોય તો કે ચાવી સાથે જોઈએ ને તો કેટલા તાળા દેલા છે બે છે તો ચાવી પણ કેટલી હોવી જોઈએ બે તો એક સરખા છે ને તો ત્યાં જોડી દેવાનું અહીંયા કીધું છે દર્શાવ્યા મુજબ જોડી બનાવો હવે આપણને ખબર જ છે કે પેન્સિલ હોય તો સાથે ઇરેઝર હોય પછી તાળું હોય તેની સાથે શું હોય ચાવી એકબીજાની જોડી કેવું હવે અહીંયા પેન્સિલ આપી છે કેટલી છે 1 2 3 4 ને 5 તો પેન્સિલ સાથે કોણ હોય તો ઇરેઝર તો અહીંયા 5 પેન્સિલ છે તો ઇરેઝર કેટલા છે ગણવાના 1 2 3 4 ને 5 5 છે તો એની સાથે આપણે અહીંયા જોડી દેશું ત્યારબાદ આપણને અહીંયા હથોડી આપી છે તો હથોડી આપણે ખીલી સાથે અહીંયા જોડવાની છે આ કેટલી છે 1 2 3 ને 4 તો અહીંયા ખીલી પણ 4 છે તો એની સાથે આપણે જોડી દેવાની છે તો અહીંયા ફૂલ રેકેટ આપણને આપ્યું છે એ પણ ફૂલ પણ એક છે ને રેકેટ પણ એક જ છે તો એની સાથે આપણે જોડી દેશું તો અહીંયા શૂઝ અને સોક્સ બંને આપ્યા છે તો શૂઝ પણ 3 અને સોક્સ પણ 3 તો એની સાથે આપણે જોડી દેશું આ રીતે તમારે એક સરખા લાગતા ચિત્ર અને ગણીને તમારે જોડવાના રહેશે હવે ત્યારબાદ પેજ નંબર 41 ઉપર અહીંયા તમને ચિત્ર આપેલા છે મેઇન કરતા જુદા ચિત્ર આપ્યા છે તો તમારે ચિત્ર જોવાના છે ગણવાના છે અને અહીંયા સામે આપેલા મણકા છે ને એની આરે તમારે જોડી દેવાના છે પહેલા મેં અહીંયા 3 સ્ટાર છે પણ તમારે અહીંયા કબૂતરના ચિત્ર આપેલા છે તો 3 છે તો આપણે જોવાનું કે 3 ક્યાં મણકા છે તો કે અહીંયા નીચે તો એની સાથે જોડી દેવાનું છે અહીંયા પહેલું તો આપણને ઉદાહરણ એક આપેલું છે પાંદડાવાળું એ તમારે જોડેલો છે ત્યારબાદ આપણે કબૂતરનું કરીશું હવે આપણને માછલી તો આપણે ગણવાની કેટલી છે 1 2 3 4 5 6 અને 7 તો કે 7 માછલીઓ આવી છે હવે આપણે બીજું જોવાનું કે 7 કઈ જગ્યાએ છે પેલા 2 છે 5 છે અહીંયા 8 છે 4 જોડેલા છે 1 છે અને આ 6 આપેલા છે તો હવે અહીં જોવાનું આ કેટલા છે 9 છે હવે આ છેલ્લા 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા માછલી પણ 7 છે અને નીચે મણકા પણ 7 છે તો એક સરખા થયા ને તો બંનેને એક સાથે જોડી દેવાના છે હવે અહીં આપણને જગ આપેલા છે કેટલા છે તો ગણીએ 1 2 3 4 5 6 હવે અહીંયા સામે મણકા પણ ગણવાતા જવાનું આપણે કે 6 જે મણકા આપણને દેખાય એની સાથે આપણે જોડવાનું છે તો 1 2 3 4 5 6 અહીંયા 6 મણકા છે તો આપણે એની સાથે એને જોડી દેશું પછી અહીંયા આપણને દીવા આપ્યા છે 1 2 3 4 5 6 7 અને 8 તો હવે આપણે જોવાનું કે 8 મણકા આપણને ક્યાં છે તો કે 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા 8 મણકા આપેલા છે તો એની સાથે આપણે જોડી દેશું અહીંયા પાંદડા વાળું આપણને જોડેલું આપ્યું છે હવે અહીંયા નીચે કેરી આપી છે 1 2 3 4 5 કેટલી કેરીઓ છે 5 તો હવે આપણે જોવાનું કે બીજા 5 મણકા ક્યાં છે તો કે અહીંયા બીજા જો ઉપર લાઈનમાં બીજું છે ને શરૂઆત થાય છે ત્યાં જ તો એને આપણે કેરી સાથે જોડી દેવાનું છે હવે અહીં આપણને સસલું આપ્યું છે સસલું 1 છે અને સામે મણકું જ્યાં 1 હોય એની સાથે આપણે જોડી દેવાનું ત્યારબાદ આપણને સિંગલા મિત અહીંયા 2 આપેલી છે ને તમારી બુકની અંદર અહીંયા 2 આપેલી છે તો મણકા જ્યાં 2 દેખાય ને ત્યાંથી આપણે આવી રીતના અહીંયા સુધી જોડી દેવાના રહેશે હવે આપણને ચોકલેટ ની ચાવી છે ગણવાની છે કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 તો હવે આપણે જોવાનું કે જ્યાં 9 મણકા આપણને દેખાય એની સાથે આપણે જોડવાના છે તો આપણે બાકી પણ એક જ છે તો જે બાકી હોય એની સાથે આપણે જોડવાના છે પણ એ પહેલા આપણે ગણવાના પણ રહેશે કે 9 છે તો કે હા વધેલા મણકા કેટલા છે 9 છે તો આ રીતના તમારે પેજ નંબર 41 ઉપર મણકા ગણવાના છે અને ચિત્ર પણ ગણી અને એની સાથે જોડવાના રહેશે તો અહીંયા પેજ નંબર 41 સુધી તમારે તમારી સંધિ પોથીની અંદર
આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળીશું. થેન્ક યુ.